જય શ્રી સ્વામિનારાયણ. ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોથી પ્રસાદીભૂત તીર્થધામ આટકોટ, જ્યાં અનેક પ્રસાદી સ્થાનો આવેલા છે. પ્રસાદીનું મંદિર ગોપાળાનંદ સ્વામીએ જે જગ્યાએ યોગ સાધના કરી હતી, તે છત્રી ગુણાદિતાનંદ સ્વામી જે મંદિર બનાવ્યું હતું તે સ્થાન, પ્રસાદીની મૂર્તિ તથા ગોખ, સ્વામિનારાયણ પ્રસાદીની વાડી જ્યાં છત્રી છે, અને ત્રાંબાગુંડી ઘાટ છે જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણ નદી કિનારે સ્નાન કર્યું હતું, નર્મદેશ્વર મહાદેવનું મંદિર, આ બધા જ પ્રસાદી સ્થાનના દર્શન કરવા છે. અત્યારે આપણે આટકોટમાં જે શ્રી સ્વામિનારાયણ મંદિર છે ત્યાં આવ્યા છીએ. 2024માં આ નવ્ય ભવ્ય મંદિરને 25 વર્ષ પૂરા થાય છે. આવો દર્શન કરીએ અને ઇતિહાસ સાંભળતા જઈએ પ્રસાદી સ્થાનના મંદિરનો, તેમજ પ્રસાદી સ્થાનનો. મંદિરની સામે સદગુરુ ગોપાળાનંદ સ્વામીની યોગ સાધનાવાળી પ્રસાદીની છત્રી છે. એનો ઇતિહાસ એ પ્રમાણે છે કે સદગુરુ ગોપાળાનંદ સ્વામી સર્વપ્રથમવાર આટકોટમાં પધાર્યા હતા ત્યારે નર્મદેશ્વર મહાદેવના મંદિરે રાત્રિ રોકાણ કર્યું હતું. નદીએ પૂર આવ્યું હતું, તેને કારણે ખોખરિયાના વડવાઓ ત્યાં રોકાણા હતા. ગોપાળાનંદ સ્વામી અને તે ખોખરિયાના વડવાઓનો એકબીજાને પરિચય થયો, તેથી ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે તમે અહીં રોકાવ અને ગામમાં પધારો. તેથી ગોપાળાનંદ સ્વામીએ સર્વપ્રથમવાર આટકોટમાં આ જગ્યાએ આવ્યા હતા જ્યાં અત્યારે પ્રસાદીની છત્રી છે. આ સ્થાને સદગુરુ ગોપાળાનંદ સ્વામી 6 માસ સુધી આટકોટમાં રહીને યોગ સાધના કરી હતી અને આટકોટવાસી ભક્તજનો ઉપર અપાર કરુણા કરીને 6 માસ સુધી દર્શન કથા વાર્તા દ્વારા સર્વોપરી ઉપાસનાની દ્રઢતા ને તેમની સેવા રસોઈ વગેરે સ્વીકારીને આટકોટવાસી ભક્તજનોને ન્યાલ કરી દીધા હતા. સ્વામીએ આ જગ્યાએ પ્રથમ મંદિર આટકોટમાં કર્યું હતું, જેમાં શિક્ષાપત્રી પધરાવી હતી. તે પ્રથમ મંદિરને ગોપાળાનંદ સ્વામીએ જે પ્રથમ મંદિર કર્યું હતું તેની આ પ્રસાદીની થાંભલી છે, સૌને દર્શન થાય તે માટે અહીં રાખવામાં આવી છે. આ જગ્યા પર શાંતિનો અનુભવ થાય એવી આ જગ્યા છે. આજે પથ્થરના દર્શન થઈ રહ્યા છે તે કરિયાણાનો ઝાલોડિયો પથ્થર છે. મહારાજે પર્વત ઉપર ચડીને પથ્થરને વગાડ્યા હતો, સૌને દર્શન થાય તે માટે અહીં રાખવામાં આવ્યો છે. ગુણાદિત્યાનંદ સ્વામી પણ આટકોટમાં ઘણીવાર પધાર્યા છે. જ્યારે જૂનાગઢથી ગઢડા જતા ત્યારે આટકોટ સેન્ટર પડતું, તેથી ગુણાદિત્યાનંદ સ્વામી અહીં પધારતા પોતાના 60 શિષ્યો સાથે આટકોટમાં આવેલા છે. સ્વામીએ આ સ્થાને અત્યારે જ્યાં ઓફિસ છે ત્યાં મોટું મંદિર કરાવ્યું હતું, તે આટકોટમાં બીજું મંદિર કહેવાય. 4 ઓરડાનું લાંબુ મંદિર ગુણાદિત્યાનંદ સ્વામીએ બનાવ્યું હતું, એટલે એ સ્થાન પ્રસાદીનું છે. આવો એના દર્શન કરીએ. આને તમે પછી મોડિફાય કર્યું છે ને? રિનોવેશન કર્યું છે. અહીંયા જગ્યા છે અને રિનોવેશન કર્યું, બાંધકામ બધું એનું એ છે, દરવાજા બધું એ, આ બધું બદલી નાખ્યું ને? હા, ડાયરેક્ટ ટાઇલ્સ લગાડી દીધી. હા, આ ગોળ પાટડા બધા એ નહી છે, પણ ઉપરના બધા પછી આપણે મોડેલ થોડા મજબૂત કરી દીધા. આ બારી Thank you.
આ ગુણાતીતાનંદ સ્વામીએ જે મંદિર બનાવ્યું હતું તેની પ્રસાદીની આ કુંભીઓ છે. શરણાણી તો ગામના જે ભક્તો ને મળ્યા હોય ને જાદવજી અરજી હતા એમને પધરાયા છે. આ મૂર્તિ બહુ સંત નિવાસ છે, સ્વામી બનાવ્યું છે. આવો ભુંડણપૌરી નદીના કિનારે જે પ્રસાદીની છત્રી છે તેના દર્શન કરીએ અને તેનો ઇતિહાસ જાણીએ. સંવંત 1886 સાલની વાત છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ સર માલકમના આમંત્રણને માન આપી ગઢપુરથી રાજકોટ તરફ જઈ રહ્યા હતા ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણ સાથે 500 પરમહંસો બંને આચાર્ય મહારાજ બધા જ આટકોટમાં પધારેલા હતા. આટકોટના હરિભક્ત દર્શને આવ્યા અને ભેટ કરવા માટે ભાતુલ આવ્યા. તે શ્રીજી મહારાજ સંતો પાર્ષદોએ સ્વીકાર કર્યું અને આખો સંઘ લઈને ભુંડણપૌરી નદીના કિનારે આવ્યા. અહીં ત્રાંબાકુંડી ઘાટ હતો ત્યાં મહારાજ સ્નાન કર્યું હતું. સ્નાન કર્યા પછી આટકોટના ભક્તોએ જે ભાતું આપ્યું હતું જેમાં સુખડી હતી તે સંતો અને હરિભક્તો સાથે સુખડી જમ્યા. જે જગ્યાએ મહારાજ બેઠા હતા તે આ પ્રસાદીની જગ્યા છે તેની સ્મૃતિ રહે તે માટે અહીં છત્રી કરવામાં આવી છે. મહારાજ આ જગ્યાએ સુખડી જમ્યા હતા તેથી દર વર્ષે અહીં સુખડી ઉત્સવ કરવામાં આવે છે. ભક્ત ચિંતામણી 88માં પ્રકરણમાં આ વાત લખી છે. આવી અરણ્ય નદી નિરમળી બેસી જમ્યા ત્યાં સુખડી ગળી. આ વાત આટકોટ ગામની લખાણી છે. આવો ભુંડણપૌરી નદીના દર્શન કરીએ ત્યાં ભગવાન સ્વામિનારાયણે સ્નાન કર્યું હતું. સ્વામિનારાયણ વાડી ભાદરવાડી આ પણ એક પ્રસાદીનું સ્થાન છે તેનો ઇતિહાસ જાણીએ. ભાદરવાડીના કિનારા પર જે ચરિત્ર કર્યું હતું તેમાં એવું છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણ સરદારથી ગઢપુર તરફ જઈ રહ્યા હતા. તે રસ્તામાં આટકોટમાં આવ્યા. આ જગ્યાએ આવીને મહારાજ સંતોનો સંઘ હરિભક્તોનો સંઘ લઈને બેઠા હતા. તે સમયે કોટડા પીઠાના રાજા અહીં આવ્યા. તે જ સમયે જસદણના દીવાન તે સમયે મહારાજને મળવા માટે આવ્યા હતા. બંને જણા એકસાથે મહારાજને પોતાના ગામમાં તેડી જવા માટે આમંત્રણ દેવા આવ્યા હતા. ભગવાને સંતો સાથે મીટિંગ કરી અને એમાં એમ નિર્ણય લેવાનો કે કોટડા પીઠાના રાજા આવ્યા છે તેથી રાજાને ના ન પડાય તેથી આપણે કોટડા પીઠા જઈએ અને જસદણના દીવાનને ના પાડી દીધી કે અમે તમારા ગામ ફરી ક્યારેક આવીશું. આ જગ્યાએ મહારાજ સ્નાન કર્યું. સ્નાન કરીને ટીમણ કરીને પછી કોટડા પીઠા રાજા સાથે ગયા એવું ચરિત્ર આ જગ્યાએ કર્યું હતું તેની સ્મૃતિ રહે તે માટે અહીં છત્રી કરવામાં આવી છે.
અહીંયાથી મંદિરનો રસ્તો કાચો રસ્તો ચાલીને આવવાનો. ગોપાળન સ્વામી આ રાજમાર્ગ ઉપર અનેક વાર ચાલ્યા હતા. અહીં સ્નાન કરવા આવતા તેથી આ પ્રસાદીની જગ્યા છે. સ્વામિનારાયણ સરોવર આવો આટકોટમાં જે શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે તેમાં જે દેવ બિરાજે છે તેમના દર્શન કરીએ અને મનને પાવન કરીએ.